नमस्कार विद्यार्थियों, आपणे धोरण 6 विषय गुजरातीमां आपणी पांचमी कविता मेहनतनी मौसम एनो अभ्यास करी रह्या छे। मेहनतनी मौसम काव्यना कवि विषे अने काव्य विषेनी आपणे जानकारी मेळवी, काव्यनुं राग आपणे जोयो, काव्य विषेनी समजूती पण आपणे मेळवी अने तमने छेल्ले काव्यना जे शब्दार्थ हता ए शब्दार्थ तमने नोट में लखवा माटे आप्या था। अहीं आ जे शब्दार्थ आपेला छे ए तमने कीधुं तुं, शब्दार्थ अने काव्य जे छे ए तमारे नोट में उतारवानी हती ने आशा राखुं छुं के ए तमे लखी लीधी हशे। अने जे कोईनी बाकी होय तो ए शब्दार्थ अने काव्य नोट में उतारी लेवा। हवे आजे आपणे आगळ काव्यना जे प्रश्नो छे एनी थोड़ीक चर्चा करीशुं अने एनी समजूती मेळवीशुं जेथी तमे ए प्रश्नो सारी रीते नोटमां लखी शको। तो आवो निहाळीए प्रश्नो। अहींया अभ्यासमां सौथी पहेला आपेला छे नीचेना प्रश्नोना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो उत्तर शोधीने तेनो क्रम अक्षर प्रश्न सामेना बॉक्समां लखो। तो अहीं विकल्पो आपेला छे, बराबर। पहलो विकल्प छे कविए कई मौसम ने मेहनतनी मौसम कही छे। तो अहीं छे क लणवानी, ख वसंत ऋतुनी, ग चोमासानी, घ शियाळानी। तो जवाब आवशे क लणवानी ऋतुने। शुं आवशे जवाब? क लणवानी ऋतुने। तो लणवानी ऋतु एनो जवाब आवशे। बीजो प्रश्न छे वरसाद वरस्यां पछी सीम केवी बने छे। तो क कंकुवर्णी, ख सोनावर्णी, ग घऊवर्णी के घ रक्तवर्णी। तो जवाब आवशे ख सोनावर्णी। पछी तीजो प्रश्न छे किल्लोल कोण करे छे। क चकलीओ, ख पंखीओ, ग मोर के घ कुंजड़ियो। तो जवाब आवशे घ कुंजड़ियो, बराबर। तो आ रीते अहींया जे विकल्प छे ए विकल्पो तमारे तमारी नोट में उतारवाना रहेशे। आगळ जोईए प्रश्न नंबर 2। नीचेना प्रश्नों उत्तर एक एक वाक्य में आपो। तो सौथी पहलो प्रश्न छे मेहनतनी मौसम काव्यना कविनुं नाम जणावो। तो आपणे काव्यनी शरूआत में जोयुं तो मेहनतनी मौसम काव्यना कविनुं नाम नाथालाल दवे छे। तो मेहनतनी मौसम काव्यना कविनुं नाम नाथालाल दवे। बीजो प्रश्न लोकोना हैयामां शा माटे आनंद छवाई गयो छे। तो आ बीजा प्रश्ननो जवाब आवशे के वरसाद पड़वाथी ખેતરમાં સારો એવો પાક થયો છે તથા તો સારો એવો પાક થયો છે તથા જે નદી છે તો નદીઓના પાણી ચોખ્ખા થયા છે, પાણી ચોખ્ખા થઈને વહી રહ્યા છે, તેથી લોકોના હૃદયમાં આનંદ છવાઈ ગયો છે। ત્રીજો પ્રશ્ન છે સીમ કોને સાદ કરે છે। ત્રીજો પ્રશ્ન શું છે? સીમ કોને સાદ કરે છે? તો એનો આવશે કે સીમ સતત મહેનત કરનારા શ્રમજીવીઓ અથવા તો ખેડૂતોને સાદ કરે છે। સીમ ખેડૂતોને સાદ કરવું એટલે કે બોલાવવું, સાદનો અર્થ અવાજ થાય છે કે સીમ કોને બોલાવે છે, કોને અવાજ કરે છે। તો સીમ ખેડૂતોને સાદ કરે છે, શ્રમજીવીઓને, મહેનત કરનારા શ્રમજીવીઓને સાદ કરે છે, એમ પણ ચાલે। ચોથો પ્રશ્ન છે સીમમાં શું શું લઈ જવા કહ્યું છે। સીમમાં શું શું લઈ જવા કહ્યું છે? તો જવાબ આવશે સીમમાં પછેડી અને દાંતરડા લઈ જવા કહ્યું છે। સીમમાં શું આવશે? પછેડી અને દાંતરડા લઈ જવા કહ્યું છે। તો આ આપણા અભ્યાસના પ્રશ્નો થયા। હવે આગળ આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ। નીચેના પ્રશ્નનો ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે સીમ સાદ કરે એટલે શું કરે ને શા માટે સાદ કરે? તો સીમ સાદ કરે, હમણાં જ તમને કીધું કે સીમ સાદ કરે એટલે કે સીમ બોલાવે છે, બરાબર। સીમ સાદ કરે એટલે શું? સીમ બોલાવે છે, બરાબર। તો શા માટે સાદ કરે, શા માટે બોલાવે છે?
તો ખેતરમાં જે સરસ મજાનો પાક થયો છે, વરસાદ પડવાના કારણે સરસ મજાનો પાક થયો છે ને પાક લહેરાઈ રહ્યો છે, તો હવે આપણે એની લણણી કરવાની છે, એની કાપણી કરવાની છે. તો પાક તો સીમ શા માટે કે પાકની લણણી કરવા માટે સાદ કરે છે. બીજો પ્રશ્ન છે, લીપી ગુપીને ખળા શા માટે કરવા પડે? લીપી ગુપીને ખળા, તો સારો એવો વરસાદ પડવાથી સરસ મજાનો પાક થયો છે અને પાકની કાપણી કર્યા બાદ એને ખળા તૈયાર કરી એના અંદર ભરવામાં આવે છે, જેથી ખળા તૈયાર કરો એવું કહેવામાં આવ્યું છે. પછી છે, સીમમાં શું શું લઈ જવાનું, સોરી, મલકને આબાદ કરવા કવિ શું સૂચવે છે? મલકને આબાદ કરવા કવિ શું સૂચવે છે? તો મલકને આબાદ કરવા કવિ સૌને સાથે હળી મળીને આનંદથી મહેનતથી કામ કરવાનું સૂચવે છે. તો કવિ સૌને શું સૂચવે છે? મલકને આબાદ, મલક એટલે કે પ્રદેશને આબાદ કરવું એટલે કે સમૃદ્ધ કરવા માટે કવિ લોકોને સાથે હળી મળીને આનંદથી મહેનત કરવાનું સૂચવે છે. તો આ સ્વાધ્યાયના પ્રશ્નો થયા. ત્યારબાદ આગળ જઈએ તો અહીંયા બીજું આપેલું છે, બીજો પ્રશ્ન છે, ઉજળું દૂધ જેવું, લીલું કંચન જેવું, આ શબ્દ પ્રયોગો પર ધ્યાન આપો અને નીચેના શબ્દો માટે આવા શબ્દ પ્રયોગો આપો. તો અહીંયા આપણે નીચે જે પ્રશ્નો આપેલા છે બરાબર એનો અભ્યાસ કરવાનો છે કે ત્યાં બાજુ કઈ જગ્યા ત્યાં કયો શબ્દ આવશે એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલો છે સફેદ ખાલી જગ્યા જેવું, તો સફેદ શું આવે? તો સફેદ દૂધ જેવું, દૂધ જેવું સફેદ, બરાબર. પછી છે કાળું, તો કાળું મેસ જેવું, કાળું તો સેના જેવું, મેસ જેવું કાળું. પછી ત્રીજો પ્રશ્ન છે રાતું, બરાબર. તો રાતું તો આપણે લખી શકીએ રાતું લોહી જેવું, બરાબર. પછી મીઠું, બરાબર. તો મીઠું તો કેવું? મધ જેવું, મધ જેવું મીઠું. કડવું, તો કડવું કેવું? કે ઝેર જેવું, અથવા તો કારેલા જેવું એવું પણ આપણે લખી શકીએ. કૂણું, કૂણું એટલે કે નાજુક, બરાબર. તો કૂણું તો કેવું? કૂણું તો માખણ જેવું, બરાબર. તો આ રીતે અહીંયા શબ્દો લખવાના છે. ત્યારબાદ પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 3, નીચેના શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. તો અહીંયા શબ્દો આપેલા છે એ શબ્દોનો આપણે વાક્યમાં પ્રયોગ કરવાનો છે. સૌથી પહેલું છે સીમ, તો સીમ તો એવું વાક્ય લખવાનું કે જેના અંદર સીમ શબ્દ આવતો હોય. તો એક વાક્ય છે કે સિંહની ત્રાડ આખી સીમમાં સંભળાય, સિંહની ત્રાડ આખી સીમમાં સંભળાય, બરાબર. બીજું છે નદી, બરાબર. તો વધુ પડતા વરસાદને કારણે નદીઓમાં પૂર આવ્યું, બરાબર. ત્રીજું છે આંબ, તો આંબમાં પંખીઓ ઉડે છે. ચોથું છે મોલ, તો સરસ વરસાદ પડવાથી ખેતરમાં સરસ મજાનો મોલ લહેરાઈ રહ્યો છે. પાંચમું છે મલક, તો મલક શબ્દ છે, તો એનું વાક્ય છે કે મારા મલકમાં માયાળું માનવીઓ વસે છે, મલક એટલે કે પ્રદેશ. અને છેલ્લો શબ્દ છે રળનારો, છેલ્લો શબ્દ કયો છે? રળનારો. તો રળનારો શબ્દનો વાક્ય આપણે લખીશું કે રળનારો માણસ છે ને દેનારો ભગવાન છે. તો આ રીતે આપણે શબ્દનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. ત્યારબાદ આવે છે નીચેની કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ લખો. ત્યાર પછી કયો પ્રશ્ન છે? નીચેની કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ લખો, એટલે કે અહીંયા જે પંક્તિ આપેલી છે તેનો અર્થ લખવાનો છે. આમ તો હું તમને આખે આખી જે કાવ્ય છે એનો ભાવાર્થ લખાવવાનો જ છું, તેમ છતાં અહીંયા જે પંક્તિ છે એનો ભાવાર્થ એકવાર સમજી લઈએ. સોનાવરણી સીમ બની મેહુલીએ કીધી મેદ રે, તો એનો અર્થ શું થાય? કે વરસાદ સારો એવો વરસ્યો છે તેથી સીમ કેવી? સોના જેવી કિંમતી થઈ ગઈ છે, બરાબર. તો આ એનો અર્થ થશે. બીજી છે રંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ રે,
રંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ રે, એટલે કે સૌ સાથે મળીને આનંદથી મહેનત કરીએ જેથી આપણો મલક એટલે કે આપણો પ્રદેશ સમૃદ્ધ થાય। તો આ પંક્તિઓનો ભાવાર્થ છે। અને છેલ્લે છે ખેતીનું મહત્વ વિશે 5-7 વાક્યો લખો। તો એના વિશેના વાક્યો તો આપણે આવડવા જ જોઈએ, કારણ કે આપણો જે ભારત દેશ છે એ કૃષિ પ્રધાન દેશ છે, ખેતી પ્રધાન દેશ છે। દેશની મોટા ભાગની વસ્તી અહીંયા ખેતી કરે છે। તો એના 5-7 વાક્યો લખીએ તો ભારત એક ખેતી પ્રધાન દેશ છે। ગામડા આબાદ થશે તો દેશ આબાદ થશે। ખેતીની નવી વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણા ખેડૂતોને માહિતગાર કરીને સરકારે સારી જાતના બી તેમજ ખાતરો પૂરા પાડવા માટે મુક્ત રીતે લોન આપવી જોઈએ। ગ્રામ ઉદ્યોગોના વિકાસની પૂરી તકો ગામડાના લોકોને મળવી જોઈએ। ગ્રામ પંચાયતોને સર્વસત્તાધીશ બનાવવી પડશે। સામાજિક કુરિવાજો અંધશ્રદ્ધાઓમાંથી ગ્રામજનોને ઉગારી લેવા પડશે। દેશના જે ખેડૂતો છે એમને ખેતી વિશેનું સારું એવું જ્ઞાન મળી રહે, એની વ્યવસ્થા તથા સારું એવું ખાતર મળી રહે એવી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ, અને આપણા ખેડૂતોને કોઈ જાતની તકલીફ ના પડે તેનું ધ્યાન સરકારે રાખવું જોઈએ। અને ખેતીનું મહત્ત્વ કેટલું છે એ આપણા વિદ્યાર્થીઓને પણ એની જાણકારી મળવી જોઈએ। તો આ રીતે ખેતીના મહત્ત્વ વિશે આપણે 5-7 વાક્યો લખવાના છે। તમે કોઈ પણ 5-7 વાક્યો લખી શકો છો। તો અહીંયા આપણું આ જે કાવ્ય છે મહેનતની મોસમ એ પૂર્ણ થાય છે। હવે પછી આપણે જ્યારે પણ યાદો આવશે ત્યારે તમને આના વિશેનું લખાણ મોકલી આપીશ। તો એ લખાણ તમે તમારી નોટમાં ઉતારી લેજો। ત્યાં સુધી નમસ્કાર।